डीसा तालुकाना भरेड़ी बीएम महेश्वरी कॉलेज छेल्ला केटलाक समयथी फीना मुद्दे विवाद में छे त्यारे एनएसयूआई द्वारा आज वहेली सवारे तालाबंदी कार्यक्रम राखवामां आव्यो हतो, परंतु भरेड़ीना इन्चार्ज पीएसआई एसवी आहेरनी सतर्कताथी कार्यक्रम योजाय ते पहेला ज एनएसयूआईना कार्यकरोनी सोतमला गामना पाटिया नजीकथी धरपकड़ करवामां आवी हती। अत्यारे कोरोनानी महामारी चाली रही छे, शैक्षणिक कार्य संपूर्ण बंद छे, त्यारे संस्थाना सत्ताधीशो द्वारा तगड़ी फी उघरावामां आवे छे, जेमां प्रथम सत्रना 5300 रूपया लेवामां आवी रह्या छे। अत्यारे शिक्षण कार्य बंद होवाथी फीमां 50% राहत आपे तेवी एनएसयूआईना कार्यकरोनी मांग हती, जेने लईने बिरडी खाते तालाबंदीनो बीएम महेश्वरी कॉलेज खाते कार्यक्रम राखवामां आव्यो हतो, जेमां एनएसयूआईना कार्यकर्ता नितिनभाई पटेल, जिला प्रमुख एनएसयूआई ईश्वरभाई डामोर, जिला महामंत्री दीपकभाई देसाई, जिला महामंत्री हार्दिकभाई पटियार, डीसा तालुका प्रमुख अजयभाई देसाई वगैरे कार्यकर्ताओनी रस्तामां ज धरपकड़ करवामां आवी हती, जेमां मोड़ी सांजे एनएसयूआई कार्यकर्ताओने मुक्त करवामां आव्या हता, जेमां बिरडी इन्चार्ज पीएसआईनी सतर्कताथी कार्यक्रम पहेला ज रस्तामां ज अटकायत करी कार्यक्रमनो फियास्को कर्यो हतो। ફી વિશેનો તો મુદ્દો તો હજી સુધી કોઈ મેસેજ મારી પાસે આવ્યા નથી કે કોલેજને તાળા વાંચવા છે ખાતે, તો ફી માટે તો કેવું છે કે યુનિવર્સિટીનું જે ધારાધોરણ છે એને અમારે ફોલો કરવાનું છે। વિદ્યાર્થી દ્વારા આક્ષેપ કરવામાં આવે છે, કોલેજ દ્વારા પ્રેશર કરીને ફી ઉઘરાવવામાં આવે છે, એનું શું કહેવું છે? અમે વિદ્યાર્થીને કોઈ અમે પ્રેશર કરતા નથી, અને હજુ સુધી અમે જે એચએનજી યુનિવર્સિટીનું જે નિર્ણય છે, જે ધારાધોરણ છે, એ પ્રમાણે અમે એને ફોલો કરીએ છીએ। પ્રથમ સત્રનું કેટલું ફી લેવું? પ્રથમ સત્રનું જે યુનિવર્સિટીએ નક્કી કરેલું છે, કેટલું નક્કી કર્યું છે? લાખ, 2 લાખ, કેટલું પરિપત્ર છે તમને ખબર છે ને? આ વાચાર્ય એ રીતે અમે નક્કી કરીએ છીએ, એને અમે ફોલો કરીએ છીએ। કેટલું કર્યું? પ્રથમ સત્રની એટલે સેમિસ્ટર 5000 રૂપિયા, હા 5300 રૂપિયા લખેલું છે, હા એટલે 5300 એટલે ફોર્મ ફી। અત્યારે કોલેજ ચાલુ છે એટલે અત્યારે કોલેજ પ્રથમ સત્ર ચાલુ, એટલે યુનિવર્સિટી જે કહ્યું છે કે તમારે વર્ક ફ્રોમ હોમ, એટલે અમે ઓનલાઈન લેક્ચર નું એની રીતની ઓનલાઈન લેક્ચર નું પણ તમે લોકો ની અપેક્ષા એવી છે એનએસઆઈ ની કે પ્રથમ આ સત્ર ના તમે 50% માફ કરો, અને દરેક પ્રાઇવેટ કોલેજો કરે છે, એના વિશે આપનું શું કહેવું? હા એટલે આમાં કેવું છે કે આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં હવે ફીની ડિઝાઇન એ ટ્રસ્ટી નક્કી કરતા હોય છે, એટલે હવે મેનેજમેન્ટ જે નક્કી કરશે એ પ્રમાણે સેલ્ફ ફાઇનાન્સ ને કોઈ યુનિવર્સિટીનો કાયદો અમલમાં નડતો નથી, નડે પણ ડિઝાઇન તો એ નક્કી કરે ને। ડિઝાઇન કેમ? અમે યુનિવર્સિટીની વાત કરતા હતા, હા યુનિવર્સિટી જે ધારાધોરણ નક્કી કરે છે એ ધારાધોરણ મુજબ કરતી હોય એ લોકો કેમ ના કરે? તમે કરી શકો છો, હા પણ એ મેનેજમેન્ટ સાથે ડિઝાઇન નક્કી કરે છે, મેનેજમેન્ટ સાથે તમારે કરવું પડે ને। અમે વાત કરી મારા મારી છે, લોકો જજુમી રહ્યા છે, ઓકે અને અમે વાત કરીશું, આગળ વાત કરીશું। મેડમ જે ફી બાબતે અત્યારે જે મધ્યમ વર્ગ ના ગરીબ લોકો છે તેઓની કફોડી અલગ બની ગઈ છે, અમે મેનેજમેન્ટ સાથે વાત કરીને યોગ્ય નિર્ણય લઈશું। બેન અત્યારે એવું છે, અમુક વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે જે કોલેજ તરફથી કોલ આવવામાં આવે છે ફી ભરવા માટે, એના વિશે શું કહેશો? અમે એવો કોઈ કોલ કર્યો જ નથી, અમારે એ કાર્ય કરવું પડે।